નમસ્કાર, ન્યૂઝ એટ 10 માં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ મુંબઈમાં પડી રહેલા વરસાદની. મુંબઈમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈના દાદર, સાયન, કુર્લા, માટુંગા, લોઅર પરેલ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદના કારણે મુંબઈના હિંદ માતા વિસ્તારમાં પાણી ભરાવાની પણ ઘટના બની છે. મહત્વની વાત છે કે નવા સપ્તાહની શરૂઆત છે અને સવારથી જ વાતાવરણ જે છે તે વરસાદી બની ચૂક્યું છે. હિંદ માતા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. દાદર, સાયન, માટુંગા, કુર્લા જેવા તમામ જે મહત્વપૂર્ણ વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યું છે. વરસાદને કારણે કેટલીક ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે, જેને લઈને જે હવાઈ વ્યવહાર છે તે પણ પ્રભાવિત થયો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી. ઉમેશ, એક રીતે નવા સપ્તાહની શરૂઆતમાં જ વરસાદે પણ બેટિંગ શરૂ કરી છે, લોકોને પણ હાલાકી પહોંચી રહી છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ? ચિત્રા, બે દિવસના વિશ્રામ બાદ ફરી મુંબઈમાં વરસાદે, મુસળધાર વરસાદે એન્ટ્રી કરી છે. અને ખાસ કરીને જે દાદર છે, સાયન છે, હિંદમાતા છે, લોઅર પરેલ છે, એલ્ફિસ્ટન રોડ છે, આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાથી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે ઉપનગરોની આપણે વાત કરીએ તો મુલુન છે, ભાંડુપ, ઠાણે, વિક્રોળી આ સાઈડમાં પણ ઘણો વરસાદ વરસી રહ્યો છે. ખાસ વાત એ છે ચિત્રા કે જે હવાઈ ઉડાન છે તેના ઉપર અસર થઈ છે. થોડા સમય માટે ઉડાનો તમામ બંધ કરી દેવામાં આવી છે. અમુક ઉડાનો જે છે તે ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આમ જે વરસાદ, જે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, તેણે સપ્તાહના પ્રથમ જ દિવસમાં મુંબઈ ગરાઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. બિલકુલ, આભાર ઉમેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો દાદર, સાયન, કુર્લા, માટુંગા, લોઅર પરેલ, વિક્રોળી, બોરીવલી સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ છે અને જેને લઈને હવાઈ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. કેટલીક જે ફ્લાઇટ્સ છે તેને રદ કરવામાં આવી છે, તો કેટલીક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. સાથે લોકલ ટ્રેન પણ અત્યારે આપણે જણાવી દઈએ કે એટલી પ્રભાવિત નથી થઈ, પરંતુ ચોક્કસથી તે કેટલીક દેરીની સાથે ચાલી રહી છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને લોકોને સપ્તાહના શરૂઆતના દિવસે, એટલે કે આજે સોમવાર છે અને નોકરી ધંધે જવાની તેઓને ઉતાવળ હોય છે, તે દરમિયાન વરસાદે પણ બેટિંગ શરૂ કરી છે. મહત્વની વાત છે કે બે દિવસનો વિરામ મુંબઈમાં વરસાદે લીધો હતો, જે બાદ ફરી એક વખત વરસાદે તેની બેટિંગ શરૂ કરી છે. તોફાની બેટિંગ કહી શકાય, કારણ કે ભારે વરસાદની સાથે અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. મહત્વપૂર્ણ એવા તમામ વિસ્તારોમાં વરસાદે અહીં એક રીતે કહી શકાય કે બેટિંગ શરૂ કરતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો, તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ મુંબઈમાં જોવા મળી રહ્યા છે. તો આપણે જણાવી દઈએ કે જે તસવીરો આપ જોઈ શકો છો, ટ્રાફિક જામ સવારથી જ અહીં જોવા મળી રહ્યું છે. કારણ કે જે પીક આવર છે, એટલે કે જે મહત્વપૂર્ણ કલાકો હોય છે જ્યારે સૌથી વધુ લોકો નોકરી ધંધે પહોંચતા હોય છે, તે દરમિયાનમાં જ ટ્રાફિક જામની સ્થિતિ વધુ છે. કારણ કે ઠેર ઠેર પાણીનો ભરાવ થઈ ચૂક્યો છે અને ટ્રાફિક પણ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે, જેને લઈને મહત્વપૂર્ણ એવા જે તમામ રસ્તાઓ છે ત્યાં ટ્રાફિક ધીરે પહોંચી રહ્યું છે અને કલાકોની અહીં લોકોની રાહ પણ જોવી પડી રહી છે. તો જે લાઇફલાઇન કહેવામાં આવતી હોય છે મુંબઈની, લોકલ ટ્રેનને પણ લગભગ અસર પહોંચી શકે છે. આપને જણાવી દઈએ કે આ વચ્ચે જે ડબલ ડેકર બસ છે તે પણ જોવા મળી રહી છે અને લોકો જે સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય છે, જેમાં લોકલ ટ્રેન તેમજ બેસ્ટની બસ, ત્યાં સૌથી વધુ એક રીતે ધસારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે લોકો પોતાના વ્હીકલ લઈને પહોંચતા હોય છે તેઓ પણ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મહત્વની વાત છે કે સપ્તાહનો પહેલો દિવસ, એટલે કે આજે સોમવાર છે અને સોમવારથી સવારથી જ વરસાદ શરૂ થઈ જતા લોકો પણ હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા છે. બે દિવસનો જે વરસાદ હતો તેણે અહીં વિરામ લીધો હતો. ત્રણ તસવીર આપને સતત બતાવી રહ્યા છીએ, ત્રણ તસવીર અલગ અલગ વિસ્તારોની કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જે સિંગલ લેન પર ટ્રાફિક જઈ રહ્યો છે લોકોને હાલાકી પહોંચી રહી છે, તો બીજી તરફ વાહન ચાલકોને પણ અહીં હાલાકી પહોંચી રહી છે. આ સાથે ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો સવારથી જ જે મુંબઈવાસીઓ છે તે કરી રહ્યા છે. મુંબઈના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છે. દાદર, સાયન, કુર્લા, માટુંગામાં વરસાદ પડતાની સાથે પાણી પણ ભરાઈ ચૂક્યા છે. આપણે જણાવી દઈએ કે હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને સૌથી વધુ અસર ટ્રાફિકને પહોંચી છે.
હવાઈ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, કારણ કે કેટલીક જે ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે, તો કેટલીક ફ્લાઇટ ડિલેથી ચાલી રહી છે. મહત્વની વાત છે કે ફ્લાઇટ ડિલે થતાં કેટલાક જે પેસેન્જર્સ છે તેઓ અટવાયા હતા અને ક્યાંક જે ફ્લાઇટ છે તેને ડાયવર્ટ કરવામાં આવી છે. ફરી એક વખત અમારા સંવાદદાતા ઉમેશ અહીં જોડાયા છે. ઉમેશ, લગભગ જે ત્રણ તસવીરો જોવા મળી રહી છે, સોમવારનો આજે દિવસ છે અને જે પીક આવર હોય છે સવારે 8 થી 11 ના, ત્યારે મુંબઈ ગરાવને એક રીતે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. જો પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરવામાં આવે તો સૌથી વધુ ધસારો ત્યાં જ હોય છે. લોકલ ટ્રેનની જે સેવાઓ છે તેના ઉપર શું અસર પહોંચી છે, આ સાથે બેસ્ટની બસ તેમજ હવાઈ વ્યવહારને શું અસર? ચિત્રા, આજે જે રીતે આપણે તસવીરોમાં જોઈ રહ્યા છીએ તો સવારથી ધોધમાર વરસાદને કારણે આવી જ તસવીરો જે છે ઠેર ઠેર જોવા મળી રહી છે. ખાસ કરીને આજે તસવીરો જે છે તે દાદરના હિંદમાતા અને સાયન સર્કલની છે, જ્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. તો સાથે જ આજે આપણે ટ્રાફિક જોઈ રહ્યા છીએ તે સાયનથી જે સીએસસી તરફ જનારો જે રસ્તો છે તેનો આ ટ્રાફિક જામ છે, કેમ કે પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જે વાહન વ્યવહાર જે છે તે ધીમો પડી ગયો છે અને ખાડા અને તમામ પાણી ભરાવાને કારણે ટ્રાફિક પર અસર પડી છે. જો આપણે રેલવે વિભાગની વાત કરીએ તો પશ્ચિમ રેલવે જે છે તે વ્યવસ્થિત ચાલી રહી છે, જ્યારે મધ્ય રેલવે 10 થી 15 મિનિટ વિલંબે દોડી રહી હોવાનું કહેવાય છે. હાર્બર લાઇન પણ 10 થી 15 મિનિટ વિલંબે દોડી રહી છે. હવાઈ સેવાની પર પણ અસર પડી છે ચિત્રા, કેમ કે જેટલી પણ હવાઈ ઉડાન હતી તે અત્યારે રોકી દેવામાં આવી છે, કેમ કે સ્કાયમેટે એવા સંકેત આપ્યા છે, એવી આગાહી કરી છે કે આગામી 24 કલાક જે છે તે મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે. તેથી ખરાબ હવામાનને જોતા થોડા વાર માટે આ ઉડાનો રદ બંધ કરવામાં આવી છે. તો અમુક ઉડાનો જે બહારથી અહીંયા મુંબઈ આવવાની છે તે ડાયવર્ટ કરવામાં આવી છે. બિલકુલ, આ સાથે જે રીતે આપે જણાવ્યું કે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત થઈ છે. ખાસ કરીને જો દરિયાની પરિસ્થિતિની વાત કરવામાં આવે, હાઈટાઈડની પણ શક્યતાઓને નકારી ન શકાય. બીએમસી તરફથી કોઈ પણ તકેદારીના પગલા ઉમેશ? ચિત્રા, જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે ત્યારે જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મોટા મોટા પમ્પિંગ સ્ટેશનો લગાવવામાં આવ્યા છે, જેના માટે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જ્યાં સુધી હાઈટાઈડની જે વાત છે તો તમામ દરિયા કિનારાઓ પર બીએમસી અને પોલીસના જવાનો જે છે તે તહેનાત રહે છે. આ સાથે જ નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ દરિયાકાંઠાથી દૂર રહે, જેથી કરીને જે હજી 2 દિવસ પહેલા જ શનિવારે જે ઘટના ઘટી હતી મરીન ડ્રાઈવ પર 2 યુવકો તણાઈ ગયા હતા, એવી દુર્ઘટનાઓ ફરી ન બને. બિલકુલ, આભાર ઉમેશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. આપની પાસેથી આગળ પણ બધું અપડેટ લેતા રહીશું. તો આપણે જણાવી દઈએ કે મુંબઈમાં ભારે વરસાદની શરૂઆત થતાં ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે, કારણ કે સપ્તાહનો પહેલો દિવસ છે અને ત્યાં વરસાદથી પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. અલગ અલગ વિસ્તારની તસવીરો આપણે બતાવી રહ્યા છે, સૌથી વધુ દાદર, માટુંગા, સાયન અને હિંદમાતા વિસ્તારની તસવીરો કે જ્યાં વરસાદ શરૂ થતાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે.